नमस्कार, सुस्वागतम। धोरण 12 कॉमर्स नामना मूळ तत्वों विषय में आपणे भाग एक प्रकरण 3 के जेनु नाम छे पागड़ीनुं मूल्यांकन, तेमां आपणे पागड़ीना मूल्यांकननी विविध पद्धतिओनो अभ्यास कर्यो। आजे आपणे पागड़ीना मूल्यांकननी अंतिम रीत, मूड़ीकृत अधिक नफानी रीत के अधिक नफाना मूड़ीकरणनी रीत, आ रीतनो आजे आपणे अभ्यास करवानो छे। अगाउना लेक्चरमां आपणे स्वाध्यायना प्रश्न नंबर 10 सुधी अभ्यास कर्यो हतो। आजे आपणे प्रश्न नंबर 11 थी आगळ वधीशुं। तो प्रश्न नंबर 11, प्रभा अने प्रभुनी भागीदारी पेढीनी किंमत अधिक नफाने मूड़ीकृत करवानी पद्धति अनुसार नक्की करो। नीचे माहिती आपेल छे ते जोई लईए। तो रोकायेली मूड़ी रुपया 9 लाख आपेल छे, अपेक्षित वर्तर दर 12% आपेल छे, अने छेल्ला 5 वर्षनो नफो 2012-13 થી શરૂ કરી 2016-17 સુધીમાં અનુક્રમે ₹1 લાખ, ₹1,40,000, ₹1,30,000, ₹1,50,000 અને ₹1,80,000 આપેલ છે। અહીં નિરીક્ષણ કરતા નફામાં વધઘટ જણાય છે, ત્યારે આપણે સરેરાશ નફો મેળવવા માટે સાદી સરેરાશનો ઉપયોગ કરીશું। આ બાબત ધ્યાનમાં રાખી જવાબ તરફ આપણે આગળ વધીએ। તો સ્ટેપ નંબર 1, રોકાયેલી મૂડી। અહીં આપણે રોકાયેલી મૂડી મેળવવાની રહેતી નથી, કારણ કે પ્રશ્નમાં જ રોકાયેલી મૂડીનો જવાબ આપેલ છે ₹9 લાખ। સ્ટેપ નંબર 2 તરફ આપણે આગળ વધીએ તો અપેક્ષિત નફો, બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર છેદમાં 100। અહીં રોકાયેલી મૂડી આપણને આપેલ છે 9 લાખ, અપેક્ષિત વળતરનો દર 12% છેદમાં 100। આ મુજબ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા આપણને અપેક્ષિત નફાની રકમ મળશે ₹1,08,000। તો ₹1,08,000 આપણો અપેક્ષિત નફો। ત્યાર પછી સ્ટેપ નંબર 3માં આપણે આગળ વધીએ તો સ્ટેપ નંબર 3, અહીં આપણે સરેરાશ નફો મેળવવાનો છે। સરેરાશ નફો બરાબર બધા વર્ષનો કુલ નફો ભાંગ્યા વર્ષની સંખ્યા। અહીં સાદી સરેરાશનો આપણે ઉપયોગ કર્યો, કારણ કે આપણે પ્રશ્નમાં નિરીક્ષણ કરતા નફામાં વધઘટ જણાય છે અને આવા સમયે સાદી સરેરાશનો ઉપયોગ થાય છે। બધા વર્ષના નફાનો સરવાળો કરીએ તો કુલ નફો મળે છે 7 લાખ, અને બધા જ વર્ષની સંખ્યા 5 થાય છે, એટલે છેદમાં આપણે 5 મૂકશું। સરેરાશ નફો બરાબર 7 લાખ/5, ભાંગાકાર કરતા અથવા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા આપણને સરેરાશ નફાની રકમ મળશે ₹1,40,000। ત્યાર પછી સ્ટેપ નંબર 4માં આપણે મેળવશું અધિક નફો। તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। અહીં સરેરાશ નફો આપણને મળેલ છે ₹1,40,000, જે સ્ટેપ નંબર 3માં છે, અને અપેક્ષિત નફો આપણને તેના આગળના સ્ટેપમાં મળેલ છે ₹1,08,000। બંને રકમની બાદબાકી કરીએ તો આપણને અધિક નફાની રકમ મળે છે ₹32,000। હવે આપણે પાઘડીનું મૂલ્યાંકન, પાઘડીની ગણતરી અથવા પાઘડીનું અંતિમ મૂલ્ય મેળવીએ તો સ્ટેપ નંબર 5 અથવા સૂત્ર નંબર 5નો આપણે ઉપયોગ કરીએ તો મૂડીકૃત અધિક નફો બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતર દર। અધિક નફો આપણે મેળવ્યો 32,000,
અને પ્રશ્નમાં આપણને અપેક્ષિત વળતરનો દર આપેલ છે 12%. આ બંને રકમનો ભાગાકાર કરીએ તો પાઘડીનું મૂલ્ય આપણને મળશે 32,000/12%. કેલ્ક્યુલેટરમાં આ ગણતરી કરતાં આપણને પાઘડીનું અંતિમ મૂલ્ય મળે છે 2,66,667. અહીં પાઘડીનું અંતિમ મૂલ્ય આપણને મળ્યું. તો પાઘડીની ગણતરી આ રીતે થાય. ફરીથી આપણે બધી જ પદ્ધતિઓને યાદ કરી, સૌ પ્રથમ સાદી સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન, બીજી રીત ભારિત સરેરાશ નફાની રીતે પાઘડીનું મૂલ્યાંકન, ત્રીજી રીતમાં અધિક નફાની રીતે પાઘડીનું મૂલ્યાંકન, ચોથી રીતમાં મૂડીકૃત નફાની રીત અથવા નફાના મૂડીકરણની રીત, અને તેમાં બે પેટા વિભાગ પડ્યા, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અને અત્યારે આપણે જે શીખ્યા તે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આમ આ પાંચેય રીતનો આપણે અભ્યાસ કર્યો. બધી જ રીત સરળતાથી સમજાઈ ગઈ હશે તેવી આશા રાખું છું, અને તેમજ આ પ્રશ્ન પણ તમને અહીં સરળતાથી સમજાઈ ગયો હશે તેવી અપેક્ષા રાખું છું. હવે હંમેશાની જેમ આપણે હોમવર્ક તો કરવાનું જ હોય છે, કારણ કે પ્રેક્ટિકલ વિષય છે, પ્રેક્ટિસ કરો તો આવડે એ સિદ્ધાંત અનુસાર હોમવર્કના બે દાખલા જોઈએ. હું હોમવર્ક વિશે ચર્ચા કરું ત્યારે તમે સ્ક્રીનને સ્ટોપ કરો અથવા પોઝ કરો, બંને રકમ તમારી બુકમાં નોંધી લેશો, અને આ ઉપરાંત સ્વાધ્યાયનો એક દાખલો પણ હું તમને હોમવર્કમાં આપું છું, અને અહીં આ સાથે આ પ્રકરણ પૂરું થશે. તો પ્રશ્ન નંબર 1 હોમવર્ક માટે જોઈએ તો આ મુજબ છે. એક ભાગીદારી પેઢીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તેની વધારાની માહિતી આ મુજબ છે. પેઢીની મિલકતો ₹4,90,000, પેઢીના દેવા ₹1,90,000, અપેક્ષિત વળતર દર 12.5%. ખરેખર નફો 4 વર્ષનો આપેલ છે 58,000, 42,000, 63,000 અને 77,000. અહીં નફામાં વધઘટ છે, તેથી સાદી સરેરાશનો ઉપયોગ કરીશું સરેરાશ નફો મેળવવા માટે. આ બાબત ધ્યાનમાં રાખવી, હંમેશા પહેલું નિરીક્ષણ આપણું ત્યાં જ થવું જોઈએ. ત્યાર પછી અન્ય પ્રશ્ન જોઈએ હોમવર્ક માટે. એક ભાગીદારી પેઢીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તેમાં ધંધાની મિલકતો ₹6,75,000, ધંધાના દેવા ₹3,45,000, અપેક્ષિત વળતર દર 10%, અને નફા અંગેની માહિતી જોઈએ તો 4 વર્ષનો નફો અનુક્રમે 55,000, 75,000, 68,000 અને 82,000. અહીં પણ નફામાં વધઘટ થાય છે, તેથી સાદી સરેરાશનો ઉપયોગ થશે. આ બાબત આપણે ધ્યાનમાં લેશું. આ ઉપરાંત એક પ્રશ્ન પાઠ્યપુસ્તકના આ જ પ્રકરણના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 હોમવર્કમાં કરવાનો છે. તે પણ આ પદ્ધતિ મુજબનો જ પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ પાઠ્યપુસ્તકના અંતભાગમાં આપેલો જ હોય છે. આ સિવાયના જે બે પ્રશ્નો મેં આપેલ છે તેના જવાબ આપણે જોઈએ તો આ મુજબ છે. જવાબ નંબર 1માં પાઘડીનું અંતિમ મૂલ્ય મળશે ₹1,80,000, અને જવાબ નંબર 2માં પાઘડીનું અંતિમ મૂલ્ય મળશે ₹3,70,000. આ જવાબો તમારા જવાબો સાથે સરખાવજો. તેમ છતાં જવાબ ન મળે તો હું માર્ગદર્શન માટે હંમેશા તૈયાર છું. મિત્રો, આ સાથે હું મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુત્વ.